રાજુલાના અમુલી ગામે ગઢવી પરિવારની કેએન ન્યૂઝ દ્વારા મુલાકાત લેવામાં આવી. ઝાકળ લે છે રે જો ઢોલક પાકે ઓન તો વરસાદ ની વાટ, એ જોવે જગત કેમ જોવે રાજિયા. અષાઢ વર્ષે એલી એલ ગાજવી ઘનઘોર, તેથી બાંધા તરવરે એ મધુરા બોલે મોર. આજે ફાધર્સ ડે છે, જેને અંગ્રેજીમાં ફાધર્સ ડે કહેવાય. પિતા, પપ્પા, બાપુ, ડેડી વગેરે નામથી બોલાવાય છે, પણ આ 21મી સદી અને સાંપ્રત યુગમાં પિતાશ્રી બાપુજી ખરેખર દશરથ મહારાજા જેવા હોવા જોઈએ. પુત્રના વિયોગમાં પ્રાણ ભલે ન તજે, પણ પુત્રને માટે જીવે એવા હોવા જોઈએ. અને પુત્રને પણ એવો ખ્યાલ રાખવો જોઈએ કે પોતાના બાપુજી છે એ સત્યનો સ્વીકાર કરતા હોય. ખૂબ સંઘર્ષ બધા જ પિતાઓએ કર્યો હોય, બધા જ પુત્ર માટે બધા જ કરવા તત્પર હોય છે. પ્રહલાદને પણ પિતા હતા, પણ તેને આત્માને એવું થયું કે આ સત્યનો સ્વીકાર નથી થતો, અને સત્ય જો ન સમજાય તો તેનું વમન કરી નાખવું જોઈએ. બધા જ યુવાનોને, આજના યુવાનોને, કે સત્ય ન સમજાય તો એનું વમન કરી નાખવું જોઈએ, નહીંતર એનું વિરેશન થઈ જાય છે. પિતા દશરથ મહારાજા જેવા હોવા જોઈએ. સવાર રામ બોલ્યા પછી સુમંત આવ્યા ત્યારે પ્રાણ તજી દીધા, એવા પિતાની ફરજ સૌ બાપુજી બધાના પાળે અને સારી રીતે રાખે એવું આજના દિવસે હું ઈચ્છું છું. આજે મેઘ છે એ આ વૃક્ષો, પશુ પંખી અને આ સૃષ્ટિના બધા જ જીવ છે એના પિતા છે, ધરતી માતા છે. અને આજે ફાધર્સ ડે છે, એટલે કે પિતાશ્રીનો દિવસ તરીકે આમ તો દરરોજ હોવું જોઈએ, આ તો પક્ષીમી સંસ્કૃતિને લીધે એક દિવસ માનમાં આવે છે, પણ રોજ ફાધર્સ ડે અને મધર્સ ડે હોવો જોઈએ. અને એમાંથી આજે સંજોગે સન્ડે એટલે કે રવિવાર પણ છે. પિતા પોકારે બાળકો જ્યારે, ત્યારે મેઘરાજા અને કવિ સાહિત્યમાં કાગબાપુ એમ કહે છે કે આવો આવો એકલધાર સાહેબા, તમે વરસો રે એકલધાર, તમે સાગરના એ જાયા રે ક્યારે આવશો રે જી, તમે માજળના એ મોભીડા ક્યારે આવશો રે જી. અને વરસાદ જ્યારે આવે, પિતા તરીકેની પહેલી ફરજ એના સોરું વાસરું એટલે કે આ વૃક્ષો, બીજા જે જીવો છે પેલા રે એ મળે એને સોરું વાસરું રે જી, પછી ઘરની નાર સાહેબા, પછી ઘરની નાર. એટલે મર્યાદા રાખે, પહેલાં બાળકોને બાર ગામથી આવે ને જેમ માવતર મળે, અને પછી ઘરે જાય એ રીતે પછી ધરતીને મળે, પછી પછી ઘરડાની નાર સાહેબા, પછી ઘરની નાર. એવી નજરું એ હરિયાળી અહીંયા ઉજળા રે જી, માટે આવો આવો એકલધાર સાહેબા, તમે વરસો રે મુશળધાર, તમે માજળના એ મોભી રે ક્યારે આવશો રે જી. સાઢ ગમ ગમ ધરા ધમ ધમ વરળ સમ સમ વીજળી, બધી ઋતુ આવે, ત્રણ ઋતુ, બીજી પેટા ઋતુ, એકાબીજાને કહેવું પડે કે આ ઋતુ આવી, પણ ઠોકરે ખાતા માણસને કોણી મારીને કહેવું ન પડે કે જો ચોમાસું આવ્યું છે એમ. અને એ અષાઢ 12-12 મહિનાના વીજોગી વાદળા જેમ બે બહેનું પિયરમાં આવે ને જેમ મળે, બે મિત્રો જેમ મળે, એમ આંકડા ભીડી ભીડીને જેમ વાદળિયું મળે, અને ઇન્દ્ર મહારાજની સડી નેપાળના પાડ માથે સૌ કડક દાણા કરતી જેમ કડક્યો બ્રહ્માંડ, એક સહી કડકત, એક હાથમાં ગેડી દડો લઈ રામને લક્ષ્મણ જેમ રમતા હોય, ડાબુ જમણું કૌશલ્યાનું ને એક સુમિત્રનું, અને જેમ મારે અને વીજળી હડેડાટ કરે, અને અહીંયા કાગબાપુ વર્ણન કરે,
એ આ સાઠ ગમ ગમ ધરા દમ દમ વરળ સમ સમ વીજળી જી વરળ સમ સમ વીજળી મધ ભરી વરળ કી મેલ માજા ગગન તળ સળગી ગયા જળ ભર્યા વાદળ સડ્યા જણગણ વરુણ દળ વિફરી ગયા પહાડા શિખર પર દિયણ પ્રાસટ સગન સેના ઉકળી સાંકળા ભાંગી મોર ઘનગળ ગગનની દુખી ગયા કિયા મળ રાત કાળી કમઠ માં જંપિયું ટોંકિયા બાપિયા સુણી ભણક કાને કંત છો ધણ મી ધર પર નર મળી આ સાઠ ગમ ગમ ધરા ધમ ધમ વરળ સમ સમ વીજળી જી વરળ સમ સમ વીજળી વાદળા કાળા જુઓ એ બ્રહ્માંડ વાદળા કાળા જુઓ બ્રહ્માંડ સામ સામા આફળે હસમસે સાગર લોઢ હડ હડ ગગન ધનનો બધડે વેરણા કાળા વરા ધર પર વાળ છૂટા વાદળી ખેંસિયા ઇન્દ્રિય ધનુષ ખુલ્લા સાત રંગે શોભિયા કાના વિજો ગિરાધિકા ના હરણ જેમ ફડફડ્યા અહીંયા પસરંગ પાને કાગ પેખી ફૂલડે ગરવર ફળી આ સાઠ ગમ ગમ ધરા ધમ ધમ વરળ સમ સમ વીજળી જી વરળ સમ સમ વીજળી